દેગામ ખાતે આવેલી સેવાસંત કચેરીમાં ચાલી રહેલી ખુલ્લેઆમ લાલિયાવાળી ગંદકીના થર અને કેટલાક નાયબ મામલતદારોની તાનાશાહીથી અરજદારો પરેશાન. ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે આવેલી સેવાસદન કચેરીમાં છેલ્લા ઘણા સમયથી લાલિયાવાડી ચાલી રહી હોય તેવી અરજદારોને અહેસાસ થઈ રહ્યો છે. સરકાર તરફથી નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા માટે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી, ત્યારે કેટલાય ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ઈ ધારા નાયબ મામલતદાર દ્વારા સંતોષકારક જવાબો પણ આપવામાં આવતા નથી અને અરજદારોની વારંવાર ધક્કા ખવડાવવાથી અરજદારો ત્રાહિમામ પોકારી જવા પામ્યા છે અને મામલતદાર કચેરીના અંદર બનાવેલી હેલ્થ ડેસ્ક અરજદારોને ફોર્મ ભરવાની મફત યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ અહીં કોઈ કર્મચારી જોવા મળતો નથી અને આપ જોઈ શકો છો ખુરશી એકદમ ખાલી દેખાય છે અને એ જગ્યા ઉપર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ સે સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા દેખાઈ રહ્યા છે. સ્ત્રી અને પુરુષના શૌચાલય વચ્ચે પીવાના પાણીની પરબ મૂકેલી હોવાથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હોવાથી અરજદારો પાણી પી શકતા નથી તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હોય તો સ્થાનિક નાયબ મામલતદારો અને મામલતદાર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ કચેરીમાં તાલુકાના અરજદારો પોતાના કામ માટે આવતા હોય છે ત્યારે એમાં સંતોષકારક કામો અરજદારોને મળતા નથી તેવી વ્યાપક ફરિયાદો પણ વધી જવા પામી છે. આ બાબતે જાણે કે મામલતદાર કચેરીનો કોઈ રણીધણી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઈ ધારા વિભાગમાં દરરોજના સંખ્યાબંધ લોકો પરેશાન થવાના અહેવાલો સાંભળે છે, તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓ અરજદારોની રજૂઆતો પ્રત્યે સંતોષકારક જવાબ પણ આપતા નથી તેવી વ્યાપક ફરિયાદો વધી જવા પામી છે અને આ કચેરીના નાયબ મામલતદાર ભાઈભાઈ ચારણી ઉસકાઘેર તેવા અરજદારોને જવાબો આપી રહ્યા છે. એક બાજુ સરકાર ગામડાના અરજદારોની સમસ્યાઓ દૂર કરવા માટે નવી નવી યોજનાઓ બહાર પાડી રહી છે તો બીજી બાજુ કચેરીમાં છેલ્લા ઘણા સમયથી અરજદારોને અધિકારીઓ દ્વારા હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેમ છતાં મુખ્ય અધિકારી કેમ કોઈ કાર્યવાહી કરતા નથી તેવી લોક જનતામાં ચર્ચાનો દોર વધી જવા પામ્યો છે. મામલતદાર કચેરીમાં ઓફિસનો ટાઈમ 10:30નો હોવા છતાં કેટલાક અધિકારીઓ 11 થી 12ની વચ્ચે કચેરીમાં આવતા જોવા મળી રહ્યા છે અને આ કચેરીમાં અરજદારોને લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, તેમ છતાં કોઈ સુચારું આયોજન અધિકારી દ્વારા કરવામાં આવતું નથી. સરકાર સેવા સેતુ કાર્યક્રમ યોજે છે, પરંતુ સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીઓ દ્વારા સેવા સેતુમાં આધાર કાર્ડની અધિકારીઓ દ્વારા પૂરતી કીટો આપવામાં આવતી નથી એટલે સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારો મોટી સંખ્યામાં આધાર કાર્ડ સુધારા વધારા કરવા માટે પાછા જાય છે, તેમ છતાં સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવતા નથી. તો સરકારે આ બાબતે તાત્કાલિક સુચારું આયોજન ગોઠવી યોગ્ય કાર્યવાહી કરવા આમ જનતાની ઉગ્ર માંગ ઊભી થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ. અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ
વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451. નમસ્કાર મિત્રો, પ્રકાશનો પર્વ દીપાવળી આપ સૌની જીવનમાં અજવાળું લાવે અને ખાસ કરીને તલોદ અને પ્રાંતિજની જનતાને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું. એમની જિંદગીની અંદર યશ કીર્તિ, એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામના પાઠવું છું. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. સાવન પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ વક્તાપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 99 747 95 353. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. ભદ્રેશ પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ જવાનપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 94 086 51 3 28. જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને વક્તાપુર સેવા સહકારી મંડળી તરફથી શુભકામનાઓ.